નમસ્કાર, હું રાહુલ ગારી દાહોદ. આપ જોઈ રહ્યા છો મારા દેશની ખુશ્બુ ન્યૂઝ ચેનલ અમદાવાદ. અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ. કેટલા ગામોમાં હજી પણ સંપર્ક વિહોણા છે, જેમાં આવવા જવા માટે રસ્તો તૂટી ગયો છે. અત્યારે વાયરો ખૂબ જ વાઈ રહ્યો છે અને સાંદી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ આવી કંપનીઓમાં સિમેન્ટ ભરવા જતી ટ્રકો રામપુરા હાઈવે પર આવેલ હોટલમાં ગાડીઓના ઢગલા થઈ ગયા છે. ડ્રાઈવર અને કંડક્ટર પાસે ખાવાના પૈસા નથી. આ રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા છે અને રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. સાંદી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં આવેલા હજુ સુધી રસ્તાઓ બન્યા નથી. સરકારી અધિકારીઓ પણ આ રસ્તો જલ્દી રિપેર કરે તેવી આ વિસ્તારના લોકોની માંગણી કરી રહ્યા છે. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા. કેટલા દિવસથી અહીંયા છો તમે? 4 દિવસ છે. પછી કોઈ સુવિધા તમને અહીંયા ખાવા પીવા હોટલ મળે? બાકી પૈસા ત્યાં ગુજ્યા અમારા પાસે. બરોબર. કંપની તરફથી કોઈ કોઈ કાંઈ નથી આપી. તમે શેઠને જાણ કરો તમારે જે આવી રીતે અમે ફસાયા છે. શેઠને જાણ કરી, શેઠ કે ત્યાં નથી ચાલુ થાય, જવા દેવાની ગાડી. કેટલા દિવસ ત્યાં છો તમે? 4 દિવસ પૂરેપૂરા. કોઈ સુવિધા અહીંયા નથી મળી? ના, કાંઈ નથી મળી. ફુલીઓ ચાલુ થાય તો અમે જાય નથી. કેમ જઈએ અમે? બરોબર. રસ્તો બંધ પડે, કોઈ સુવિધા નથી. ચાય ને પાણી કાંઈ સુવિધા નથી મળી. અહીંયા હોટલમાં મળે, મોગું મળે ખાવાનું, 100 ને 150 રૂપિયા જમવાનું મળે. તમારે 1000 રૂપિયા એડવાન્સ આપીને કેમ અમારે પૂરું કરવું? તમે તમારા શેઠને ફોન નથી કર્યો કે પછી? શેઠને ફોન કર્યો, શેઠ કે તમે એડ્રેસ લાવો. એ 4 દિવસ હજી એડ્રેસ આવી નથી.